बलराम मॉडर्न स्कूल। धोरण एक, विषय हिंदी, विषयांक पुनरावर्तन एक। કેમ છો બાળકો, જય શ્રી કૃષ્ણ। બાળકો, આપણે અગાઉના વિડીયોમાં શું શીખ્યા હતા? તો અગાઉના વિડીયોમાં આપણે ધ સે ધનુષ મૂળાક્ષર શીખી ગયા। હવે બાળકો, અહીંયા ધ સે ધનુષ સુધી આપણે પહેલા સેમમાં બધા મૂળાક્ષર શીખી ગયા। હવે આગળના મૂળાક્ષર છે એ આપણે બીજા સેમમાં શીખવાના છે, માટે આપણે પહેલા સેમના બધા મૂળાક્ષર શીખી ગયા, એટલા માટે હવે આપણે શું કરીશું, પુનરાવર્તન કરીશું। તો પુનરાવર્તનમાં અહીંયા આપણે પહેલા સૂચના આપેલી છે કે અહીંયા ચિત્ર તેના નામના પહેલા અક્ષર સાથે જોડો। ચિત્રને આપણે તેના પહેલા અક્ષર સાથે જોડવાનું છે। તો અહીંયા આપણે ચિત્રો આપેલા છે, અહીંયા પણ આપણે ચિત્રો આપેલા છે। આ ચિત્રો આપણે અહીંયા વચ્ચે આપેલા મૂળાક્ષરો સાથે જોડવાના છે। તો અહીંયા જોઈએ પહેલું ચિત્ર શેનું આપેલું છે, તો પહેલું ચિત્ર આપણે ઘડીનું આપેલું છે। આને શું કહેવાય, ઘડિયાળ ન કહેવાય હિન્દીમાં, અને શું કહેવાય, ઘડી કહેવાય। તો અહીંયા ઘડીનું ચિત્ર આપેલું છે, તો ઘડી શબ્દ છે એ શેનાથી શરૂ થાય છે, કયા અક્ષરથી શરૂ થાય છે, તો હિન્દીના ઘ સે ઘરથી શરૂ થાય છે, ઘડી। તો એમાં પહેલો અક્ષર કયો આવ્યો, ઘ સે ઘર। તો આપણે અહીંયા જોવાનું, અહીંયા ઘ સે ઘર ક્યાં આપેલું છે, અહીંયા આપેલું છે નહીં, અહીંયા આપેલું છે નહીં, અહીંયા આપેલું છે નહીં, અહીંયા નહીં, અહીંયા આપેલું છે, તો હા અહીંયા ઘ સે ઘર આપેલું છે। તો ઘડી શબ્દ ઘથી શરૂ થાય છે, માટે આપણે ઘડી ચિત્રને ઘ સાથે જોડવાનું છે આ રીતે। હવે આપણે બીજું ચિત્ર જોઈએ, અહીંયા શેનું ચિત્ર આપેલું છે, આપણે છકડાનું ચિત્ર આપેલું છે। તો છકડા ચિત્ર છે એ ક્યાંથી શરૂ થાય છે, કયા અક્ષરથી શરૂ થાય છે, તો છ સે છત્રી। તો છ સે છત્રી મૂળાક્ષરથી છકડા શબ્દ શરૂ થાય છે, તો આ ચિત્રને આપણે શેની સાથે જોડવાનું છે, છ સે છત્રી મૂળાક્ષર સાથે જોડવાનું છે। તો આપણે અહીંયા છ સે છત્રી કયા આપેલું છે, તો અહીંયા પહેલો અક્ષર આપેલો છે, માટે આપણે છ સે છત્રીને છકડા ચિત્ર સાથે જોડવાનું છે। ત્યાર પછી અહીંયા શેનું ચિત્ર આપણે આપેલું છે, તરાજુનું ચિત્ર આપેલું છે, શેનું છે, તરાજુ। તો તરાજુ શબ્દ છે એ ક્યાંથી શરૂ થાય છે, કયા અક્ષરથી શરૂ થાય છે, તો ત સે તબલે મૂળાક્ષરથી શરૂ થાય છે। તો ત સે તબલે મૂળાક્ષર આપણે ક્યાં આપેલો છે, અહીંયા આપેલો છે નહીં, અહીંયા આપેલો છે નહીં, અહીંયા આપેલો છે નહીં, અહીંયા આપેલો છે નહીં, અહીંયા આપેલો છે, તો હા તો આપણે અહીંયા તરાજુ ચિત્રને ત સે તબલે સાથે જોડવાનો છે। ત્યાર પછી આ શેનું ચિત્ર આપેલું છે, કછવાનું ચિત્ર આપેલું છે, તો કછવાનું ચિત્ર છે એ કથી શરૂ થાય છે, તો ક સે કમલ આપણે ક્યાં આપેલો છે, અહીંયા છે નહીં, અહીંયા છે નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા છે, તો હા તો આ કછવા ચિત્રને આપણે ક મૂળાક્ષર સાથે જોડવાનું છે। ત્યાર પછી આપણે શેનું ચિત્ર આપેલું છે, ચરખાનું આપેલું છે, તો ચ સે ચરખાનું ચિત્ર આપેલું છે, તો અહીંયા ચરખા ચિત્ર છે એ શેનાથી શરૂ થાય છે, ચ સે ચરખાથી, તો અહીંયા ચ મૂળાક્ષર ક્યાં આપેલો છે, અહીંયા આપેલો છે નહીં, અહીંયા છે નહીં, અહીંયા છે નહીં, અહીંયા છે નહીં, અહીંયા છે નહીં, તો અહીંયા આપેલો છે, તો હા આને શું કહેવાય, ચ સે ચરખા। તો આ ચરખા ચિત્રને આપણે ચ સાથે જોડવાનું છે। ત્યાર પછી અહીંયા નીચે જોઈએ, અહીંયા નીચે શેનું ચિત્ર આપણે આપેલું છે, જ સે ઝરણા, તો જ સે ઝરણાનું ચિત્ર આપેલું છે, તો ઝરણા ચિત્રને આપણે જ મૂળાક્ષર સાથે જોડવાનું છે, તો અહીંયા જ આપેલું છે, જ સે ઝરણા નહીં, અહીંયા આપેલું છે નહીં, અહીંયા આપેલો છે, તો હા આ જ ને શું કહેવાય, જ સે ઝરણા, તો આપણે આ ઝરણાના ચિત્રને જ સાથે જોડવાનો છે। ત્યાર પછી અહીંયા શેનું ચિત્ર આપેલું છે, જલેબીનું ચિત્ર આપેલું છે, તો જલેબી ચિત્રને આપણે જ સે જહાજ સાથે જોડવાનું છે, તો અહીંયા જ સે જહાજનું મૂળાક્ષર ક્યાં આપણે આપેલો છે, અહીંયા છે નહીં, અહીંયા છે નહીં, અહીંયા છે નહીં, અહીંયા છે, તો હા જલેબી ચિત્ર જથી શરૂ થાય છે, માટે આપણે જ મૂળાક્ષર સાથે જોડવાનો છે। ત્યાર પછી અહીંયા જોઈએ, અહીંયા શેનું ચિત્ર આપેલું છે, ગ સે ગમલાનું ચિત્ર છે, તો અહીંયા ગ સે ગમલા આપેલું છે, તો ગમલાના ચિત્રને આપણે શેની સાથે જોડવાનો, ગ મૂળાક્ષર સાથે જોડવાનો, તો અહીંયા ગ મૂળાક્ષર આપેલો છે, તો હા તો અહીંયા ગમલાના ચિત્રને આપણે ગ મૂળાક્ષર સાથે જોડવાનો છે। અહીંયા શેનું ચિત્ર છે, ખટિયાનું ચિત્ર છે, તો ખટિયાનું ચિત્ર છે એ ક્યાં મૂળાક્ષરથી શરૂ થાય છે, તો ખ સે ખરગોશ મૂળાક્ષરથી શરૂ થાય છે, ખટિયા, તો ખ આવ્યો, તો ખ મૂળાક્ષર આપણે ક્યાં આપેલો છે, અહીંયા આપેલો છે, તો આપણે અહીંયા ખ મૂળાક્ષરને ખટિયા ચિત્ર સાથે જોડવાનો છે। તે જ રીતે અહીંયા શેનું ચિત્ર આપણે આપેલું છે, ટમટમનું આપેલું છે, અહીંયા ઘોડા ગાડી જ
નું ચિત્ર છે પણ એને હિન્દી માં શું કહેવાય ટમ ટમ તો અહીંયા ટમ ટમ શબ્દ છે એ સેના થી શરૂ થાય છે તો ટ સે ટમ ટમ થી શરૂ થાય છે તો અહીંયા ટ મૂળાક્ષર ક્યાં આપેલો છે તો અહીંયા જોવાનું ટ મૂળાક્ષર આપણે અહીંયા આપેલો છે તો અહીંયા ટ સે ટમ ટમ આપેલું છે માટે આપણે ટમ ટમ ચિત્રને ટ સાથે જોડવાનું છે તો બાળકો અહીંયા આપણે શું કર્યું કે ચિત્ર જે મૂળાક્ષર થી શરૂ થતા હતા તે ચિત્રોને આપણે તે મૂળાક્ષર સાથે જોડતા શીખ્યા હવે આપણે આગળ જોઈએ આગળ સૂચના શું આપેલી છે તે વાંચીએ તો ચિત્ર જુઓ તેની નીચે લખેલા શબ્દો વાંચો અને તેમાં બાકી રહેલા અક્ષર લખો તો અહીંયા આપણે ચિત્રો આપેલા છે આ ચિત્રની નીચે આપણે એ ચિત્રોના નામ આપેલા છે એ વાંચવાના છે ત્યાર પછી આપણે નીચે એ મૂળાક્ષરની ખૂટતી કાટને જગ્યા આપેલી છે એટલે કે ખાલી જગ્યા આપેલી છે તેમાં આપણે ઉપરથી જોઈને એ મૂળાક્ષર લખવાનો છે તો અહીંયા જોઈએ પહેલો અક્ષર પહેલું ચિત્ર શેનું છે તો ઘોડાનું ચિત્ર આપેલું છે તો અહીંયા ઘોડા લખેલું છે શું લખેલું છે ઘોડા તો અહીંયા આપણે ઘસે ઘરની શું આપેલી છે આપણે અહીંયા ખાલી જગ્યા આપેલી છે તો અહીંયા આપણે કયો મૂળાક્ષર લખીશું તો અહીંયાથી ઉપરથી જોઈને આપણે ઘ મૂળાક્ષર લખવાનો છે ફક્ત ઘ મૂળાક્ષર હિન્દીમાં લખવાનો છે તો આપણે ઘ મૂળાક્ષર લખ્યો આ રીતે તો શબ્દ શું બન્યો ઘોડા તો અહીંયા જેવો શબ્દ આપેલો છે એવો જ શબ્દ અહીંયા આપણે લખવાનો છે હવે આપણે બીજું જોઈએ અહીંયા શેનું ચિત્ર છે ઘર તો ઘરનું ચિત્ર આપેલું છે તો અહીંયા લખેલું છે ઘર તો અહીંયા આપણે ર આપેલો છે ઘની શું આપેલી છે ખાલી જગ્યા તો આપણે ખાલી જગ્યામાં ઘ મૂળાક્ષર લખવાનો છે આ રીતે તો ઘર શબ્દ બની ગયો હવે અહીંયા શેનું ચિત્ર છે થર્મસનું ચિત્ર છે તો અહીંયા લખેલું છે થર્મસ તો અહીંયા થર્મસ લખેલું છે એમાં ર મસ આપેલું છે થની શું આપેલી છે ખાલી જગ્યા તો આપણે આ ખાલી જગ્યામાં થ મૂળાક્ષર લખવાનો છે થ ઉપર આખા ઉપર લીટી આવે નહીં ફક્ત આ ઊભી લીટી કરેલી હોય તેની ઉપર જ આપણે આડી લીટી કરવાની છે ત્યાર પછી અહીંયા શેનું ચિત્ર આપેલું છે ઠઠેરાનું ચિત્ર આપેલું છે તો અહીંયા ઠઠેરા લખેલું છે તો અહીંયા ઠેરા આપેલું છે થની શું આપેલી છે ખાલી જગ્યા તો આપણે અહીંયા કયો મૂળાક્ષર લખીશું ઠ સે ઠઠેરા તો આપણે ઠ મૂળાક્ષર અહીંયા લખ્યો તો શબ્દ બની ગયો ઠઠેરા એ જ રીતે આગળ અહીંયા શેનું ચિત્ર આપેલું છે ધનિયાનું ચિત્ર આપેલું છે તો ધનિયા અહીંયા લખેલું છે અહીંયા નિયા આપેલું છે ધની શું આપેલી છે આપણે ખાલી જગ્યા આપેલી છે તો અહીંયા આપણે ધ મૂળાક્ષર લખવાનો છે તો આપણે ધ મૂળાક્ષર આ રીતે લખવાનો છે તો અહીંયા ધ મૂળાક્ષર લખ્યો તો શબ્દ બની ગયો ધનિયા એ જ રીતે અહીંયા શેનું ચિત્ર આપણે આપેલું છે અહીંયા આપણે છત્રીનું ચિત્ર આપેલું છે તો અહીંયા લખેલું છે છતરી તો અહીંયા છત્રી લખેલું છે તરી આપેલું છે છની શું છે ખાલી જગ્યા તો આપણે અહીંયા કયો મૂળાક્ષર લખવાનો છે છ મૂળાક્ષર લખવાનો છે આપણે છ મૂળાક્ષર લખ્યો તો શબ્દ બની ગયો છતરી એ જ રીતે અહીંયા શેનું ચિત્ર છે કબૂતરનું ચિત્ર આપેલું છે અહીંયા લખેલું છે કબૂતર તો કબૂતરમાં ભૂતર આપેલું છે પણ કની શું આપેલી છે ખાલી જગ્યા તો આપણે અહીંયા કયો મૂળાક્ષર લખવાનો ક સે કમલ તો આપણે ક સે કમલ મૂળાક્ષર લખ્યો તો કબૂતર લખાઈ ગયું હવે આપણે જોઈએ આગળ અહીંયા શેનું ચિત્ર આપેલું છે જગનું ચિત્ર આપેલું છે તો અહીંયા લખેલું છે જગ તો અહીંયા ગ આપેલો છે જની શું આપેલી છે ખાલી જગ્યા તો આપણે અહીંયા જ મૂળાક્ષર લખવાનો છે આ રીતે લખવાનો છે તો જગ શબ્દ બની ગયો એ જ રીતે અહીંયા આપણે શેનું ચિત્ર આપણે આપેલું છે ચપરાશીનું ચિત્ર આપેલું છે તો અહીંયા લખેલું છે ચપરાશી તો ચપરાશીમાં પ રાશી આપેલું છે ચની શું આપેલી છે આપણે ખાલી જગ્યા તો આપણે અહીંયા શું કરીશું ચ મૂળાક્ષર લખીશું તો અહીંયા ચ મૂળાક્ષર લખ્યો તો શબ્દ શું બન્યો ચપરાશી એ જ રીતે અહીંયા શેનું ચિત્ર આપેલું છે બટનનું ચિત્ર આપેલું છે તો અહીંયા લખેલું છે બટન તો અહીંયા બ આપેલો છે ટની ખાલી જગ્યા આપેલી છે અને ન આપેલો છે તો ખાલી જગ્યામાં કયો મૂળાક્ષર લખવાનો તો અહીંયા ટ લખેલું છે તો અહીંયા આપણે ટ મૂળાક્ષર લખી શું તો ટ મૂળાક્ષર લખ્યો તો શબ્દ શું બન્યો બટન તો આપણે અહીંયા શું કરીએ છીએ બાળકો ઉપર આપેલો શબ્દ આપણે નીચે જોઈને લખવાનો છે તેમાં ખાલી જગ્યા જે મૂળાક્ષર નહીં આપેલું હોય તેમાં મૂળાક્ષર લખી
લખીને આપણે એક શબ્દ પૂર્ણ કરીએ છીએ। હવે આગળના પેજ પર જોઈએ। હવે અહીંયા જોઈએ શેનું ચિત્ર આપેલું છે આપણે, કલશનું ચિત્ર આપેલું છે। તો અહીંયા કલશ લખેલું છે, તો અહીંયા પણ આપણે શું કરવાનું છે, મૂળાક્ષર લખવાનો છે। લ સ આપેલું છે તો મૂળાક્ષર કયો ખૂટે છે, ક સે કમલ। તો અહીંયા ક સે કમલ મૂળાક્ષર લખીએ તો શબ્દ પૂર્ણ થયો ક લ સ। એ જ રીતે અહીંયા શેનું ચિત્ર છે, ગણપતિનું ચિત્ર છે। તો અહીંયા ગણપતિ લખેલું છે, અણપતિ આપેલું છે। કયો મૂળાક્ષર નથી આપેલો, તો ગ મૂળાક્ષર નથી આપેલો। તો અહીંયા આપણે ગ મૂળાક્ષર લખીએ તો શબ્દ પૂર્ણ થયો ગણપતિ। તે જ રીતે અહીંયા શેનું ચિત્ર આપેલું છે આપણે, ઝરોખાનું ચિત્ર આપેલું છે। તો અહીંયા લખેલું છે ઝરોખા, તો અહીંયા ઝરોખા લખેલું છે, અહીંયા રોખા આપેલું છે। આપણે કયો મૂળાક્ષર નથી આપેલો, તો જ સે ઝરો ઝરના નથી આપેલો। તો અહીંયા આપણે જ સે ઝરના લખીશું તો શબ્દ શું બન્યો, ઝરોખા। એ જ રીતે અહીંયા શેનું ચિત્ર આપેલું છે, ખરલનું ચિત્ર આપેલું છે। અહીંયા ખ ર લ લખેલું છે, આપણે ર લ આપેલું છે અને ખની શું આપેલી છે, ખાલી જગ્યા। તો આપણે અહીંયા ખ મૂળાક્ષર ઉપરથી જોઈને લખવાનો છે આ રીતે। તો અહીંયા આપણે ખસે ખરગોશ લખ્યું તો અહીંયા શબ્દ શું બન્યો, ખ ર લ। એ જ રીતે અહીંયા શેનું ચિત્ર આપેલું છે, ખરગોશનું ચિત્ર આપેલું છે। અહીંયા ખ ર ગોશ લખેલું છે, અહીંયા ર ગોશ આપણે આપેલું છે, ખની ખાલી જગ્યા આપેલી છે। તો આપણે અહીંયા શું લખીશું, ખ સે ખરગોશ। તો અહીંયા ખ મૂળાક્ષર લખીએ તો શબ્દ શું બન્યો, ખરગોશ। એ તો અહીંયા આપણે બાળકો શું શીખ્યા, તો અહીંયા આપણે ચિત્ર ઓળખી તેનું નામ વાંચી નીચે આપણે ખાલી જગ્યામાં મૂળાક્ષર લખતા શીખી ગયા। તો બાળકો હવે આપણે આગળ જોઈએ, તો અહીંયા આપણે આગળ શું આપેલું છે સૂચના, ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર લખીને સાર્થક શબ્દ બનાવો। એટલે કે અહીંયા આપણે શબ્દ આપેલા છે પણ કેવા છે, અધૂરા છે। આમાં આપણે ખાલી જગ્યા આપેલી છે તેમાં આપણે કૌંસમાંથી શબ્દ પસંદ કરી, યોગ્ય શબ્દ અક્ષર પસંદ કરી આપણે અહીંયા મૂકવાનો છે અને શબ્દ પૂર્ણ બનાવવાનો છે। તો અહીંયા પહેલું જોઈએ બ, પછી ખાલી જગ્યા અને રી, અને કૌંસમાં આપણે બે મૂળાક્ષર આપેલા છે ક અને ફ। તો આપણે અહીંયા બંને મૂળાક્ષર મૂકીને જોવાનું કે કયો શબ્દ કયો અક્ષર મૂકીએ તો શબ્દ અર્થપૂર્ણ બને અને કયો અક્ષર મૂકીએ તો અર્થપૂર્ણ શબ્દ ન બને। તો અહીંયા જોઈએ બ આપેલો છે ખાલી જગ્યા ને રી, તો આપણે ક મૂકીએ તો અહીંયા ક મૂકીએ તો બ કરી, તો શબ્દ બન્યો બકરી શબ્દ હોય છે। પણ જો આપણે ફ મૂકીએ તો બ ફરી, તો બફરી શબ્દ ન હોય તો બફરી શબ્દ સાર્થક કહેવાય નહીં। માટે આપણે અહીંયા કયો મૂળાક્ષર મૂકવાનો છે, ક મૂળાક્ષર મૂકવાનો છે। તો આપણે અહીંયા ક મૂળાક્ષર મૂકીએ તો શબ્દ શું બને, બ કરી। તો આ શબ્દ કેવો છે, સાર્થક છે, માટે આ શબ્દ સાચો પડે। હવે બીજું જોઈએ બ ત, અને પછી ખાલી જગ્યા આપેલી છે ખ અને ક મૂળાક્ષર બે કૌંસમાં આપેલા છે। તો આપણે અહીંયા પહેલા ખ મૂળાક્ષર મૂકીએ તો શબ્દ શું બને, બ ત ખ, તો શબ્દ અર્થપૂર્ણ કહેવાય, માટે આ શબ્દ કેવો પડે, સાચો। પણ જો તમે અહીંયા ક મૂકો તો બ ત ક, તો બતક શબ્દ ન હોય બ ત ખ હોય, માટે આપણે અહીંયા કયો શબ્દ અક્ષર મૂકીશું, ખ। તો અહીંયા ખ અક્ષર મૂકીએ તો શબ્દ કેવો બને, સાર્થક બને। તો આપણે અહીંયા ખ નીચે લીટી કરીને અહીંયા ખ લખવાનો છે। હવે આપણે ત્રીજું જોઈએ ભ, પછી અહીંયા ખાલી જગ્યા અને ત, અને કૌંસમાં ગ અને જ મૂળાક્ષર આપેલા છે। તો આપણે કયો અક્ષર મૂકીએ તો શબ્દ અર્થપૂર્ણ બને, તો આપણે પહેલા ગ મૂકીએ ભ ગ ત, તો ભગત શબ્દ કેવો કહેવાય, સાર્થક કહેવાય। પણ જો તમે જ મૂકો તો ભ જ ત, તો એ શબ્દ યોગ્ય ન કહેવાય, માટે આપણે અહીંયા જવાબ શું આવશે, ગ। તો ગ નીચે લીટી કરીને અહીંયા લખવાનો છે ગ મૂળાક્ષર, તો શબ્દ શું બને, ભ ગ ત। તો બાળકો આ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે, યોગ્યનો કોઈ અર્થ શબ્દનો કોઈ અર્થ હોવો જોઈએ, જો શબ્દનો કોઈ અર્થ ન બનતો હોય તો આપણી ખાલી જગ્યા ખોટી પડે। તો અહીંયા ભ આપેલું છે ભ અને ખાલી જગ્યાને ન, અહીંયા ક અને જ આપેલા છે મૂળાક્ષર, તો આપણે પહેલાં ક મૂળાક્ષર મૂકીએ ભ ક ન, ભકન કોઈ શબ્દ હોતો નથી। પણ જો આપણે જ મૂકીએ તો ભ જ ન, તો ભજન શબ્દ હોય છે, માટે આપણો જવાબ શું આવે, જ।
तो અહીંયા જ મૂળાક્ષર લખવાનો છે માટે ભ જ ન તો આ જવાબ કેવો પડે સાચો એ જ રીતે અહીંયા પ આપેલો છે ખાલી જગ્યાને ડી આપેલો છે અહીંયા જ છે અહીંયા ગ આપેલો છે તો આપણે પહેલા જ મૂકીએ પ જ ડી તો પજડી શબ્દ યોગ્ય ન કહેવાય તો આપણે ગ મૂકીએ તો પગડી તો પગડી શબ્દ યોગ્ય કહેવાય માટે અહીંયા આપણે શું લખીશું ગ અને ગ નીચે શું કરીશું લીટી તો પગડી શબ્દ બની ગયો હવે આપણે આગળની ખાલી જગ્યા જોઈએ અહીંયા ગ આપેલો છે પછી ખાલી જગ્યા અને દ અને ન પછી અહીંયા ન અને ર મૂળાક્ષર આપણે કૌંસમાં આપેલા છે તો આપણે પહેલા ન મૂકીએ તો ગ ન દ ન તો એવો કોઈ શબ્દ ન બને માટે આપણે અહીંયા શું મૂકવાનું છે ર તો ર મૂકીએ તો અહીંયા જોઈએ ગ ર દ ન તો આ શબ્દ સાચો પડે માટે આપણે અહીંયા શું મૂકીશું ર કયો મૂળાક્ષર આવશે ર તો શબ્દ શું બને ગર દ ન એ જ રીતે અહીંયા ક આપેલો છે ખાલી જગ્યાને શ તો અહીંયા જ અને લ મૂળાક્ષર આપેલા છે તો પહેલા જ મૂળાક્ષર મૂકીએ ક જ સ ક જ સ એવો કોઈ શબ્દ ન હોય માટે આપણે લ મૂકીએ તો ક લ શ તો કલશ શબ્દ સાર્થક કહેવાય માટે આપણે લ સાચો જવાબ આવે તો અહીંયા આપણે કયો લખીશું મૂળાક્ષર લ તો ક લ શ આ શબ્દ કેવો પડે સાચો પડે હવે અહીંયા જોઈએ બ ખાલી જગ્યા ન તો અહીંયા ટ અને ઠ આપેલા છે તો અહીંયા જોઈએ તો ટ મૂકીએ પહેલા તો બટન તો આ શબ્દ કેવો પડે સાચો પડે બટન શબ્દ હોય છે તો અહીંયા ટ શબ્દ સાચો અક્ષર સાચો છે તો અહીંયા ટ મૂકીશું તો શબ્દ શું બન્યો બટન તો આ શબ્દ કેવો પડે સાચો પડે તો અહીંયા આપણે શું કરીએ બાળકો કે કૌંસમાં આપણે બી અક્ષર આપેલા હતા તેમાંથી સાચો યોગ્ય અક્ષર મૂકીને ખાલી જગ્યા પૂર્ણ કરતા શીખ્યા હવે આપણે જોઈએ આગળ સૂચના આપેલી છે એવા છે ચિત્ર જુઓ અને તેનો પહેલો અક્ષર લખો તો ચિત્ર જુઓ અને તેનો પહેલો અક્ષર લખો અહીંયા પહેલા શું આપેલું છે શેનું ચિત્ર છે ઘરનું ચિત્ર છે તો અહીંયા ઘ મૂળાક્ષર આપેલો છે ઘરનું ચિત્ર કયા અક્ષરથી શરૂ થાય છે ઘ તે ઘર મૂળાક્ષરથી શરૂ થાય છે આપણે એટલે અહીંયા આપણે ઘ મૂળાક્ષર લખ્યો હવે અહીંયા જોઈએ શેનું ચિત્ર આપેલું છે કમલનું ચિત્ર આપેલું છે તો કમલ ચિત્ર છે એ શેનાથી શરૂ થાય છે કયા અક્ષરથી શરૂ થાય છે તો ક સે કમલ અક્ષરથી શરૂ થાય છે તો માટે આપણે અહીંયા કયું મૂળાક્ષર લખીશું ક મૂળાક્ષર લખીશું એ જ રીતે અહીંયા તેનું ચિત્ર આપેલું છે ધનુષનું ચિત્ર આપેલું છે તો ધનુષ ચિત્ર છે એ કયા અક્ષરથી શરૂ થાય છે તો ધ સે ધનુષ મૂળાક્ષરથી શરૂ થાય છે તો આપણે અહીંયા કયો મૂળાક્ષર લખીશું ધ સે ધનુષ ધનુષનો ધ આ રીતે લખવાનો છે હવે આપણે અહીંયા શેનું ચિત્ર આપેલું છે જહાજનું ચિત્ર આપેલું છે તો જહાજનું ચિત્ર છે એ જથી શરૂ થાય છે માટે આપણે અહીંયા કયો મૂળાક્ષર લખીશું જ સે જહાજ લખીશું અહીંયા શેનું ચિત્ર આપેલું છે થરલનું ચિત્ર આપેલું છે તો અહીંયા થરલનું ચિત્ર આપેલું છે અહીંયા આપણે શેનું ચિત્ર આપેલું છે થનનું ચિત્ર આપેલું છે તો થનનું ચિત્ર છે તો કે ક્યાં મૂળાક્ષરથી શરૂ થાય છે તો થ સે થન મૂળાક્ષરથી શરૂ થાય છે તો અહીંયા આપણે થ મૂળાક્ષર લખવાનો છે અહીંયા શેનું ચિત્ર છે દરજીનું ચિત્ર છે તો દરજીનું ચિત્ર આપેલું છે કયા અક્ષરથી શરૂ થાય છે તો દ સે દરવાજાથી શરૂ થાય છે માટે આપણે અહીંયા કયો અક્ષર લખવાનો છે દ મૂળાક્ષર લખવાનો છે એ જ રીતે આપણે આગળ જોઈએ અહીંયા શેનું ચિત્ર આપેલું છે ટમાટરનું ચિત્ર આપેલું છે તો ટમાટરનું ચિત્ર છે તો કયા અક્ષરથી શરૂ થાય છે ટ સે ટમટમથી તો અહીંયા આપણે ટ મૂળાક્ષર લખવાનો છે આ રીતે તે જ રીતે અહીંયા જોઈએ શેનું ચિત્ર છે ખરગોશનું ચિત્ર છે કયા અક્ષરથી શરૂ થાય છે આ ચિત્ર તો ખ સે ખરગોશ તો અહીંયા આપણે ખ મૂળાક્ષર લખવાનો છે આ રીતે હવે અહીંયા જોઈએ શેનું ચિત્ર આપેલું છે તબલાનું ચિત્ર આપેલું છે ત સે તબલે તો અહીંયા કયો મૂળાક્ષર આપણે લખીશું ત મૂળાક્ષર લખીશું ત્યાર પછી અહીંયા શેનું ચિત્ર છે જ સે ઝંડા તો ઝંડાનું ચિત્ર આપેલું છે તો કયા અક્ષરથી શરૂ થાય છે તો જ સે ઝંડા તો આપણે જ મૂળાક્ષર લખવાનો છે અહીંયા શેનું ચિત્ર છે ગધાનું ચિત્ર આપેલું છે તો ગધાનું ચિત્ર છે એ કયા અક્ષરથી શરૂ થાય છે તો ગ અક્ષરથી શરૂ થાય છે માટે આપણે અહીંયા ગ મૂળાક્ષર
અક્ષર લખવાનો છે. અહીંયા શેનું ચિત્ર છે? ચમ્મચનું ચિત્ર આપેલું છે, તો ચમ્મચનું ચિત્ર છે તો આને આ ચિત્ર શેનાથી શરૂ થાય છે? તો ચ થી શરૂ થાય છે, માટે આપણે અહીંયા કયું મૂળાક્ષર લખીશું? તો ચ મૂળાક્ષર અહીંયા લખવાનો છે. તો બાળકો અહીંયા આપણે શું કર્યું, ચિત્ર જોયા, ઓળખ્યા અને જે અક્ષરથી શરૂ થતો હતા તે અક્ષર આપણે નીચે લખતા શીખ્યા. તો બાળકો અહીંયા આપણું હોમવર્ક છે આજનું, આજનું આપણું હોમવર્ક હિન્દીની ચોપડીમાં પેજ નંબર 35 અને 36, હિન્દીની ચોપડીમાં પેજ નંબર 35 અને 36 એ આજનું આપણું હોમવર્ક છે. હવે આગળનું પુનરાવર્તન આપણે આગળના વિડીયોમાં શીખીશું. જય શ્રી કૃષ્ણ બાળકો.